હે ફેમિલી, તો પછી કેમ છે? બધા મજામાં? હું પણ મજામાં. તો હું આવી ગયો છું એક નવો બ્લોગ લઈને. સો તો આજના બ્લોગમાં કઈ ખાસ નથી, કારણ કે એક જ વસ્તુ છે જે ગાડીની નંબર પ્લેટ નંખાવા જવાની છે. હવે જોઈએ નંબર પ્લેટ કઈ આવે છે એ. અને તમે લોકો ગાડી પણ જોઈ નથી, તો અમે નવી ગાડી લીધી હતી એક્ટિવા, જે હમણાંનું નવું મોડલ છે તે. તો એની નંબર પ્લેટ આવી ગઈ છે, તો એ નંખાવા માટે જવાની છે. સો તો એ પહેલાં હું જઈ રહ્યો છું અમારું જે ગોડાઉન છે આપણે રામજી મંદિર પાસે, તો હું તઈ જઈ રહ્યો છું, કારણ કે પપ્પાનો ફોન આવ્યો છે કે તું આવ, ગાડીની જરૂર છે એટલા માટે. સો એટલે તઈ લાવવા મૂકવાનો છે એટલા માટે જઈ રહ્યો છું. સો હું તમને અમારા ગોડાઉન પર જઈને મળું, અને પછી આપણે નંબર પ્લેટ નખાવા જઈશું. તો એ પણ જોતા રહેજો છેલ્લે સુધી બ્લોગ, અને તમને પણ મજા આવશે. સો ફેમિલી, તમને હું મારી નવી એક્ટિવા એટલે ગાડી બતાવું, તો જો એનો લુક. સો તો અહીંયા નંબર પ્લેટ આવવાની બાકી છે, તે આજે નંખાઈ આવશું આપણે અત્યારે. તો અત્યારે તો હું પહેલાં ગોડાઉન પર જાઉં છું, પછી ત્યાંથી ટાઈમ મળશે એ પ્રમાણે આપણે શોરૂમ પર જઈને નંબર પ્લેટ નંખાઈ આવશું. તો પહેલાં આપણે જઈએ ગોડાઉન પર. મસ્ત. અત્યારે હું ગોડાઉન પર આવી ગયો છું, અને હવે સાંજ માટે જમવાની જે કોન્ટ્રાક્ટ છે તેની તૈયારી થઈ છે. અહીંયા ફુવા બેઠા છે અને પપ્પા, અને આ મંદિર છે રામ ભગવાન નું, અને ત્યાં હનુમાન દાદા નું, અહીંયા શંકર ભગવાન નું મંદિર છે, અને અહીંયા અહીંયા અમારી રૂમ છે. આટલી વસ્તુ લેવા જવાની છે સાત દાજ વાર. સો ફેમિલી, અત્યારે અહીંયા કરિયાના સ્ટોર પર આવેલો છું લોટ લેવા માટે. છોટા 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 લખી આપો, લખી દો હિતેશ મહારાજમાં. તો મેં મારી પેટ પૂજા કરવા માટે બી લઈ લીધું. હવે આપણે આ કાંજેને ખાવશું, પહેલાં સાત બાજુ લઈ લઈએ, પછી આપણે કાંજ જઈશું. સો ફેમિલી, અત્યારે આપણે અહીંયા સાત બાજુ આરામ આવી ગયા છે. તો આપણું જે પપ્પાએ કીધું એ બધું પેક થાય છે, પછી આપણે લઈને જઈશું. સો તો આ રૂમ છે જ્યાં બધા વાસણ ને બધું મૂકેલું છે, અને આ સાલમપાક છે. સાલમપાક અહીંયા બધો સામાન મૂક્યો છે, અને અહીંયા આખું મસ્ત ખુલ્લું. અહીંયા સાંજે તો સાંજનું વાતાવરણ અહીંયા બહુ મસ્ત હોય છે. અહીંયા બધા પક્ષીઓ આમ મસ્ત અવાજ હોય, અને અહીંયા ગ્રાઉન્ડમાં તો સાપ ને પણ આવે. અને આ મંદિર છે રામ ભગવાનનું. સો ફેમિલી, અત્યારે તો જમી લીધું છે બપોરે, અને અત્યારે હું જઈ રહ્યો છું નંબર પ્લેટ નાખવા માટે, કારણ કે ત્યારે એક વાગ્યા પહેલાં જોણતો ને ત્યારે બે વાગ્યા પછી. તો અત્યારે હું નંબર પ્લેટ નાખવા જઈ રહ્યો છું, અને રિટર્નમાં થોડો સામાન લાવવાનો છે તે લેતા આવશું. તો ચલો આપણે શોરૂમ પર જઈને મળીએ. સો ફેમિલી, ફાઇનલી નંબર પ્લેટ નખાઈ ગઈ છે, અને અહીંયા આગળ બોડી નખાઈ ગઈ, અને એક આ પગલું તમે આસાની લીધું છે. સો ફેમિલી, ફાઇનલી બધો સામાન લઈ અને ગાડી પર નંબર પ્લેટ નખાઈ, અને આપણે આવી ગયા છે ગોડાઉન પર. હવે બહુ હેવી ઊંઘ આવે છે, પણ હવે અહીંયા ઊંઘવું નથી. હવે જઈશ ઘરે, કાં તો પછી થોડો મોડો જઈશ ઘરે. તો જોઈએ શું કરીએ. જો તમે નંબર પ્લેટ વાળી ગાડી, અને થોડું મોડિફિકેશન કરાવ્યું છે આગળ, પેલી ફ્રેમ આવે તે નંખાવી છે. આમ તો અત્યારે નવા મોડલમાં નહીં આવતી, પણ અમે નંખાઈ દીધી છે, તો બતાવું તમને. સો ટાયરિયા ફ્રેમ અને નંખાવી, અને આ નંબર પ્લેટ નંખાવી છું, અને આવ્યું આ મેટ નંખાઈ દીધી જે અહીંયા છે. એક્ટિવા આ છે મારી ન્યૂ એક્ટિવા ગાડી, પહેલી ગાડી આવી ગઈ છે. હવે જોઈએ, હજુ તો બહુ બધી એડ થવાની છે સપનામાં. સો ફેમિલી, બચપનની યાદ આવી ગઈ, આપણે ગાડી કરવાના ગાડી.
મજા આવે છે. સાયકલ ના ત્યારે જોઈએ. હવે તો અહિયાં અહીંયા દાળ બની ગઈ છે, ઉદ્યુ પણ બની ગયું છે, ઉદ્યુ દાળ બની ગઈ. હા, તે આમાં તો ફૂલ પૈસા છે, પ્રોફેશનલ બનવાનું. આ લાપસી નામાં ભાત છે. તો અહીંયા પપ્પા બી આવી ગયા છે ને હવે બધું આ પેક થશે ટેમ્પામાં જમવાનું અને પછી મોકલી આપવામાં આવશે. સો ફેમિલી અત્યારે તો કંઈ કામ નથી એટલા માટે હવે હું ઘરે જાઉં છું. 7 વાગી ગયા છે અને જે જમવાનું જોવાનું હતું તે પહોંચી ગયું છે. તો હવે ઘરે જાઉં છું, પછી ઘરે જઈશ, જમીશ અને પછી મામાને ત્યાં સુવા જવાનું છે. તો આપણે મામાને ત્યાં જઈશું, પછી કંઈ કરવાનું નહીં. જોઈએ. અરે ચોર્સ લઈને આવી, પૈસા લઈને આવવાના હોય. શું કર્યું? એટલી એટલી ફ્રેન્કી ખાઈ લીધી, ભાઈ મને પૂછ્યું બી નહીં. એને તો ખાવાનું જ જોઈએ છે. ફ્રેન્કી એટલી એટલી ખાઈ ના આવી, પેલી ઘરમાં ખીચડી બનાવી દીધી ને. કેવું બધી નોટ છે, બધી મેં કરું. સો ફેમિલી આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીએ અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નવા કોઈ સારા બ્લોગ સાથે. હવે એક્ઝામ ચાલુ થાય છે એટલે જોઈએ. હવે તો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દી જે સબસ્ક્રાઈબ કરે છે તે વિડીયો બી જુઓ અને વ્યૂઝ પણ વધારો કંઈ કરો મારા માટે. સો ગુડ બાય.